હેલો બાળ મિત્રો આર એજ કોટક પ્રાઇમરી સ્કૂલ આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે હું નીતા ટીચર ધોરણ બે વિષય ગુજરાતી આજે આપણે ગુજરાતીમાં પાઠ ચાર જંગલ માં વાર્તા સાંભળીશું આની પહેલાં આપ એક વિડીયો સાંભળી ચૂક્યા છો પાઠ ચારનો ભાગ બે તો ચાલો આપણે જાતે શિકાર કરે ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય શિયાળને પણ મજા આવી ગઈ હતી કશું કરવાની

તો સસલાનો શિકાર કરી શકાય એમ છે શિયાળની વાત માનીને સિંહે હલ્યા ચાલ્યા વગર પડી રહ્યો શિયાળ તો ખોટું ખોટું રોતો જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય સસલાએ આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળભાઈ દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે તો પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી નક્કી કંઈક ગડબડ લાગે છે સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું તમારી કંઈક ભૂલ થાય છે સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અકળ થઈ જાય પણ એની પૂંછડી તો હલે જુઓ સિંહરાજાની પૂછડી પૂંછડી તો જરા હલતી નથી ખોટું ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે તેણે તરત પૂંછડી હલાવી સાચી વાતની સસલાને ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો સિંહ અને શિયાળ ફરીથી કોઈને ફસાવાની રાહ જોતા બેઠા રહ્યા બાળમિત્રો વાર્તા કેવી લાગી સરસ છે ને मित्र साथी बातचीत करी सूचना मुजब करो एक वर्ता में याद रहेला शब्दों बोलो एम शब्द लखो पेलु सीह बीज ससलू तीजू चौथू चौथु शियामू शिकार छठू नाटक बीजू साचू के खोटू करी રાઈટ હોય તો બોલી બતાવો તમે થોડીક વાર મરવાનું નાટક કરો સાચું બીજું સસલાનો શિકાર કરી શકાય એમ છે ખોટું આપણને ચિત્ર આપ્યું છે અને વાક્ય આપ્યા છે તે વાક્ય તે બોલે છે કે નહીં તે આપણે રાઈટ કે રો કરવાનું છે એમાં પહેલું આપણે શિયાળભાઈ બતાવ્યા છે અને તે વાક્ય લખેલું છે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો શિયાળભાઈ એ બોલે છે એટલે આપણે રાઈટ કર્યું બીજો સિંહનું ચિત્ર આપ્યું છે એ સસલાનો શિકાર કરી શકાય એમ છે આ વાક્ય સિંહભાઈ બોલતા નથી એટલે આ વાક્ય ખોટું કરીશું ત્રીજું છે સસલું એમાં આ શું કરો છો શિયાળભાઈ તો આ વાક્ય શિયાળ સસલાભાઈ જ બોલે છે માટે આ વાક્ય સાચું છે એના પછી શિયાળભાઈનું ચિત્ર છે અને એમાં વાક્ય લખેલું છે દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે હં તો આ વાક્ય શિયાળભાઈ જ બોલે છે એટલે આપણે રાઈટ કરીશું એના પછીનું વાક્ય છે તમારી કંઈક ભૂલ થાય છે આમાં સસલાનું ચિત્ર છે અને આ વાક્ય પણ સસલું બોલે છે માટે આપણે આ વાક્ય સાચું કરીશું નીચે આપણને ત્રીજું આપ્યું છે એમાં આ પ્રશ્નમાં લખ્યું છે સૌથી હોશિયાર કોણ લાગે છે તે લખો એટલે કે વાર્તામાં સૌથી હોશિયાર સસલું લાગે છે એટલે આપણે સસલું લખીશું અને ચોથું પ્રશ્ન એમ પૂછ્યો છે તમારે કોના જેવું થવું છે તે લખો તો સસલું ચાલાક છે માટે આપણે તેના જેવું પણ જેવું જ થવું જોઈએ એટલે આપણે લખીએ છીએ સસલા જેવું પ્રશ્ન સત્તર છે નીચેના સાચા વાક્ય સામે રાઈટ અને ખોટાની સામે રોંગ એટલે કે ચોકડીની નિશાની કરો તો પહેલું વાક્ય છે શિયાળ જંગલનો રાજા છે તો આ વાક્ય ખોટું છે માટે આપણે તેને ખોટું કરીશું ચોકડી કરીશું બીજું વાક્ય છે શિયાળ શિકાર કરીને ખાય છે આ વાક્ય પણ ખોટું છે માટે આપણે ત્યાં ચોકડી કરીશું ત્રીજું શિયાળ ઘરડું થઈ ગયું હતું આ વાક્ય પણ ખોટું છે માટે આપણે ત્યાં ચોકડી કરીશું ચોથું સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી આ વાક્ય સાચું છે માટે આપણે ત્યાં રાઈટ કરીશું પાંચમું શિયાળ સસલાને મળવા માટે ગયો આ વાક્ય ખોટું છે એટલે આપણે ત્યાં ચોકડી કરીશું છઠ્ઠું સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે આ વાક્ય પણ ખોટું છે માટે ત્યાં ચોકડી કરીશું સાતમું દૂરથી એક હરણ આવે છે દૂરથી એક હરણ આવે છે આ વાક્ય પણ ખોટું છે કેમ કે દૂરથી એક સસલું સસલો આવે છે એટલે આ વાક્ય ખોટું છે આઠમું સસલો સિંહને જોઈને ભાગી જાય છે સસલો સિંહને જોઈને ભાગી જાય છે આ વાક્ય પણ ખોટું છે સસલાભાઈ સિંહને જોઈને ભાગી નથી જતા પણ સાચી વાતની ખબર પડે છે કે સિંહ જીવતો છે એટલે સસલાભાઈ ભાગી જાય છે નવમું વાક્ય શિયાળ સિંહની પૂંછડી હલાવે છે તો આ વાક્ય પણ ખોટું છે માટે આપણે ત્યાં પણ ચોકડી કરીશું દસમું વાક્ય સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે આ વાક્ય પણ ખોટું છે માટે ત્યાં ચોકડી કરીશું પ્રશ્ન અઢાર યોગ્ય જોડકા જોડો અને આખું વાક્ય બનાવીને નીચે લખો તો એમાં પહેલું છે જંગલનો રાજા સામેથી આપણે વાક્યનો અડધો ભાગ ગોતવાનો છે જે પૂરું વાક્ય બનાવશે એટલે સામેથી આપણે ગોતીશું કે એમાં કયો વાક્ય લખવાથી તે વાક્ય પૂરું બને છે તો જંગલનો રાજા સિંહ હતો ચોથો શબ્દ છે આપણે નીચે લખીશું જંગલનો રાજા સિંહ હતો એના પછી બીજું વાક્ય છે પણ શિયાળ પણ સિંહ સાથે રહેતું છેલ્લું જે શબ્દ લખેલા છે સાથે રહેતું એ બીજા વાક્ય સાથે જોડીશું એટલે આ વાક્ય પૂર્ણ થશે શિયાળ પણ સિંહ સાથે રહેતું ત્રીજું વાક્ય છે સિંહ ઘરડો તો પહેલો પહેલા બે જે પહેલી લાઈનમાં જે બે શબ્દ લખેલા છે થઈ ગયો એ આ વાક્ય સાથે લખીશું તો આખું વાક્ય પૂરું થશે સિંહ ઘરડો થઈ ગયો ચોથું વાક્ય છે સિંહ અને શિયાળ ભૂખ્યા હતા જે બીજું છે છે બીજા ક્રમે આવે એ આપણે અહીંયા લખીશું તો આ વાક્ય ચોથું વાક્ય પૂર્ણ થશે સિંહ અને શિયાળ ભૂખ્યા હતા પાંચમું વાક્ય છે દૂરથી એક સસલો આવતો હતો જે ત્રીજા ક્રમે આવે છે એ વાક્ય અહીંયા લખવાથી ત્રીજું વાક્ય પાંચમું વાક્ય પૂર્ણ થશે દૂરથી એક સસલો આવતો હતો શિયાળ તો ખોટું ખોટું રોતું જાય ખોટું ખોટું રોતું જાય એ પાંચમા ક્રમે બીજી બાજુ લખેલું છે એ આપણે અહીંયા લખીશું તો એ આપણે છઠ્ઠું વાક્ય પૂર્ણ થશે હવે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો પહેલું છે તમે મરવાનું નાટક કરો કોણ બોલે છે એમાં લખીશું શિયાળભાઈ અને કોને કહે છે એમાં લખીશું સિંહ આ વાક્ય શિયાળ બોલે છે અને સિંહને કહે છે બીજું વાક્ય છે આ શું કરો છો શિયાળભાઈ તો આ વાક્ય સસલું બોલે છે અને શિયાળભાઈને કહે છે ત્રીજું વાક્ય છે સિંહ રાજા મરી ગયા છે આ વાક્ય શિયાળભાઈ બોલે છે અને સસલાને કહે છે ચોથું વાક્ય તમારી કંઈક ભૂલ થાય છે આ વાક્ય સસલું બોલે છે અને શિયાળભાઈને કહે છે પાંચમું વાક્ય સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી આ વાક્ય સસલું બોલે છે અને શિયાળને કહે છે હવે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા તો જવાબ લખીશું સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા પ્રશ્ન બીજો છે કોની વાત સાંભળી સિંહે પૂછડી હલાવી સસલાની વાત સાંભળી સિંહે પૂછડી હલાવી આ તેનો જવાબ છે ત્રીજું છે શિયાળને કેમ મજા આવતી હતી તો બાળ મિત્રો શિયાળને મહેનત કર્યા વગર ભોજન મળી રહેતું હતું તેથી શિયાળને મજા આવતી હતી ચોથો પ્રશ્ન છે શિયાળને સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું તો જવાબ છે સસલાનો શિકાર કરી શકાય એમ હતું તેથી શિયાળે સિંહને મરવાનું નાટક કરવા કહ્યું પાંચમો પ્રશ્ન છે શા માટે સસલો ત્યાંથી ભાગી ગયો તો તેનો જવાબ છે સિંહની પૂંછડી હલતા જોઈ સાચી વાતની સસલાને ખબર પડી તેથી સસલો ત્યાંથી ભાગ્યો છઠ્ઠો પ્રશ્ન છે સસલાએ શું વિચાર્યું જવાબ છે સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળ ભાઈ દુઃખી થાય એવા નથી નક્કી કંઈક ગરબડ લાગે છે હવે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો તો પહેલો પ્રશ્ન છે ઘરડું કોણ થઈ ગયું હતું તો એનો જવાબ છે સિંહ આપણે એક શબ્દમાં લખવાનું છે એટલે સિંહ લખીશું બીજો પ્રશ્ન છે શિયાળ સિંહ પર શું નાખતો હતો તો જવાબ છે પાંદડા ત્રીજું છે કોને મજા આવી ગઈ હતી તો જવાબ છે શિયાળ ચોથો પ્રશ્ન છે કોનામાં શક્તિ ન હતી તો તેનો જવાબ છે સિંહ પાંચમો પ્રશ્ન છે દૂરથી કોણ આવતો હતો તો તેનો જવાબ છે સસલો છઠ્ઠો પ્રશ્ન છે સિંહની હલતી પૂછડી જોઈ કોણે જોઈ તો જવાબ છે સસલાએ સાતમો પ્રશ્ન છે સિંહને નાટક કરવાનું કોણે કહ્યું તો તેનો જવાબ છે શિયાળે આઠમો પ્રશ્ન છે સાચી વાતની ખબર કોને પડી તો લખો સસલાની સસલાને સાચી વાતની ખબર પડી એટલે આપણે ત્યાં લખીશું સસલાની નવમો પ્રશ્ન છે સિંહે કોની વાત માની તો જવાબ છે શિયાળની શિકાર કોણ કરતો હતો તો કે શિકાર શિયાળ નહી પણ સિંહ કરતો હતો તો જવાબ લખીશું સિંહ હવે મિત્રો ને કહો તે બોલે અને તમે લખો તો આપણે નીચે આપણને વાક્ય આપેલા છે એ હું બોલું છું અને તમારે તમારી શ્વાપોથીમાં આ વાક્ય લખવાના છે એક મોટું જંગલ હતું સિંહ ઘરડો થઈ ગયો સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા સિંહ શિયાળની વાત માનીને હલ્યા ચાલ્યા વગર પડી રહ્યો આ વાક્યો નીચે લીટી આપેલી છે એ લીટીમાં તમારે લખવાના છે પ્રશ્ન ચોવીસને ધ્યાનમાં રાખીને મિત્ર સાથે વાંચતી વાતચીત કરો હવે તમને પ્રશ્ન ચોવીસમાં જે બધા ચિત્ર આપ્યા છે એ જોઈ તમારે આ પ્રશ્નોની પ્રશ્નોના વાત કરી અને તમારી રીતે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે તો બીજા ખાનામાં તમે શું દો શું બનાવ્યું છે તો જવાબમાં લખો બીજા ખાનામાં પતંગિયું બનાવ્યું છે તો એનો જવાબ લખીશું પતંગિયું એના પછી છે પતંગિયું કયા બે રંગનું છે તો કે પતંગિયું લાલ અને લીલા રંગનું છે ત્રીજો પ્રશ્ન છે ત્રીજા અને છઠ્ઠા ખાનામાં તમે શું બનાવ્યું છે તો જવાબ છે ત્રીજા ખાનામાં ભત્ત અને છઠ્ઠા ખાનામાં વંદો બનાવ્યો છે ચોથો પ્રશ્ન છે બતકની ચાંચ છે રાઈટ કરો હા હોય તો રાઈટ અને ના હોય તો ચોકડી કરવાની એટલે કે હા કે ના તો જેમાં હા હોય ના હોય બે માંથી એકમાં આપણે રાઈટ કરવાનું છે તો બતકની ચાંચ છે એટલા માટે આપણે હામાં રાઈટ કરીશું પ્રશ્ન પાંચમું વંદામાં કુલ કેટલા રંગ છે તો જવાબમાં લખીશું એક છઠ્ઠું સાતમા ખાનામાં તમે શું બનાવ્યું છે તો જવાબમાં લખીશું માછલી માછલીનું મોઢું કઈ બાજુ છે રાઈટ કરો ડાબી બાજુ હોય કે જમણી બાજુ કઈ સાઈડ છે ગમે તે એક સાઈડ હોય તો જેમાં હોય એમાં આપણે રાઈટ કરીશું તો જવાબ ડાબી બાજુ છે તો એમાં રાઈટ કરીએ કયું ચિત્ર બનાવવામાં તમને સૌથી વધારે મજા આવી તો જવાબ લખો પતંગિયું અને તમારે પણ તમને જે બીજું કાંઈ બનાવવામાં ચિત્ર બનાવવામાં મજા આવી હોય તો બીજા ચિત્રનું નામ લખવું હોય તો પણ તે તમે લખી શકો છો કયું ચિત્ર તમને ગમ્યું કયું ચિત્ર તમને ન ગમ્યું માછલી કે વંદો ગમે તે એક તમે લખી શકો મેં અહીંયા બંને લખ્યા છે તમારે બીજા ચિત્રનું નામ પણ તમે લખી શકો છો પતંગિયું બતક ગમે તે બરાબર હવે એના પછી છે મિત્રનું કયું ચિત્ર તમને સૌથી વધુ ગમ્યું મને તો બતક ગમ્યું એટલે મેં બતક લખ્યું છે તમને બીજું કોઈ ચિત્ર ગમ્યું હોય તો તેનું નામ પણ તમે લખી શકો છો ચિત્ર જુઓ અને તેની ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા માં રહે છે તે દરમાં રહે એટલે આપણે ત્યાં દર લખીશું અને દર લખ્યું છે બાજુમાં શાપનું ચિત્ર છે આ સાપ છે તે રાફડામાં રહે છે આ છે તે તબેલામાં રહે છે આ કીડી છે તે દરમાં રહે છે આ ચકલી છે તે માળામાં રહે છે આ સિંહ છે તે ગુફામાં રહે છે આ વાંદરો છે તે ઝાડ પર રહે છે ચિત્ર ઘેટાનું છે એટલે આ ઘેટું છે તે વાડામાં રહે છે ચિત્ર સસલાનું છે એટલે આપણે લખીશું આ સસલું છે તે જંગલમાં રહે છે વાંચો અને સમજીને લખો ચિત્ર આપેલા છે અને તેનું નામ પણ આપેલું છે આપણે તે જોઈ અને એને એ શબ્દ એને એ નામ આપણે નીચે લીટીમાં લખવાના છે તો પહેલો શબ્દ છે અને પહેલું ચિત્ર છે વાંદરો તો વાંદરો ખિસકોલી તો ખિસકોલી ચકલી તો ચકલી તો હવે આપણને કાગડો આપ્યો છે તો કાગડો લખીશું ઉંદર સુગરી આ બધાના ચિત્ર આપ્યા છે તેનું નામ પણ છે અને આપણે તેના શબ્દ નીચે લખવાના છે એના પછીનું ચિત્ર છે સમડી તો લખો સમડી એના પછી છે કબૂતર તો લખો કબૂતર અને છેલ્લે કાબર છે તો તે કાબર લખો યોગ્ય રીતે જોડો નમૂનો આપ્યો છે આપણે તે સાપના ચિત્રને યોગ્ય રીતે જોડવાનું છે પહેલું ચિત્ર આપણને જોડેલું જ બતાવ્યું છે બીજા ચિત્રમાં પહેલો સાપ છે એ એની સાથે જોડવામાં આવશે ત્રીજું ચિત્ર છે એમાં ચોથો સાપ બીજી સાઈડનો છે એ જોડવામાં આવશે અને ચોથા ચિત્રની અંદર ત્રીજો સાપ છે એ જોડવામાં આવશે હવે આપણને કૂતરાનું ચિત્ર આપ્યું છે એમાં પણ પહેલો કૂતરો છે એ બીજા કૂતર સાથે જોઈન્ટ કરેલો છે બીજો કૂતરો છે એ સામેની સાઈડ પહેલું ચિત્ર જે આપેલું છે એની સાથે જોઈન્ટ કરવાનું છે ત્રીજું ચિત્ર છે એ સામેની સાઈડ ચોથા ચિત્ર સાથે જોઈન્ટ કરવાનું છે અને ચોથું કૂતરાનું મોઢું આપેલું છે એ સામેની સાઈડ ત્રીજા પુત્રનું ચિત્ર છે એની સાથે જોડવાનું છે કવિતામાં ખૂટતા શબ્દ લખો ભાગો રે તો ખાલી જગ્યામાં આવશે ભાઈ ભાગો ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું એટલે ડટ્ટણ આવ્યું અને પટ્ટણ એ ખાલી જગ્યામાં આપણે લખવાનું છે ઊંચેથી તો ખાલી જગ્યા આપેલી છે આભ પડ્યું પછી ખાલી જગ્યા છે એમાં લખો પીઠ મારી ભાંગી નાખી લખેલું આપેલું છે ભાગો રે ભાઈ ભાગો આવી જ રીતે બીજી કવિતા છે અચ્ચર ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા એમાં લખીશું અચ્છર આવે કચ્ચર આવે પછી ખાલી જગ્યા છે એમાં લખીશું મોટા મોટા મચ્છર આવે એ લખેલું છે પછી ખાલી જગ્યા છે એમાં લખો હિંચકા ખાવ તો લખેલું છે ચક્કર પહાડ માંથી પથ્થર આવે સસલાઓનું લશ્કર આવે અચ્ચર આવે કચ્છ આવે બાળમિત્રો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ ફરી મળીશું ત્રીજા ભાગમાં તો બાળ મિત્રો આવજો